આ બે જણા હવે હામામાં શિંગડા ભરાવીને બેઠા છે, એટલે તમે આવીને આ બેન કંઈક કહો. પછી ભાઈ ક્યાં, એટલે મેં કીધું, પણ એટલે પછી એટલે મેં કીધું હવે કરીએ, હવે વાંધો નહીં, પાછું રિસેપ્શન કરીએ એમાં હું, પાછા બધા ગોઠવો. મેં કીધું કપડાં વપડા પહેરીને ટાબરિયાને તેડીને ઊભા રહેજો. મેં કીધું વચ્ચે બહુ આપણે બધાને બોલાવીએ, બીજો તો કોઈ રસ્તો નથી ને એમ, આનો છેડો તો ગાતવો ને આપણે આખી વાતનો, કે નવેસરથી સ્ટેજ પહેલો, હવે હોલ ભાડે લ્યો, હવે પાછા પૈસા ખર્ચો, બધાને કાર્ડબાર્ડ છપાવીને આપો, પાછું રિસેપ્શન ગોઠવો. ત્યારે મેં એ લોકોને એમ કીધું હતું. પછી કંઈક મેં કીધું, એમ માણસને કન્વિન્સ તો કરવા પડે ને, માણસો છે ને મોટા ભાગે તો અડધા ઝઘડા તો બાળક જેવા હોય, પણ બાળકો ઝઘડા પતાવી દેતા હોય પાંચ મિનિટમાં, મોટા થયા પછી ઝઘડા પાંચ પાંચ વર્ષ લગી હાલે, બાળકો રમવા માંડ્યા હોય ને મમ્મીઓ ઝઘડવા માંડે એવું થાય પછી. એટલે મેં કીધું, મેં કીધું ભાઈ રિસેપ્શન તો કૃષ્ણને નથી આવે, તમે ક્યાં આમાં અફસોસ કરવા બેઠા. જેને આટલો મોટો, જેને પ્રેમનો ઈશ્વર કહેવામાં આવે છે, એનું એક ઢંગનું રિસેપ્શન ક્યાં કરી શકે છે પોતે? કાલો દ્વારકામાં રિસેપ્શન કર્યું, કારણ કે પત્નીઓ જેવી રીતે મળી, એવા સંજોગો મળી કે જેમાં રિસેપ્શનનો વારો જ ન આવે, ચાર ફેરા માંડ માંડ ફરી હકાતા હોય. એ રિસેપ્શન કેવી રીતે કરીને આવે? અડધાને તો હામાં સગા આવે નહીં પાછા, એવા એવી ઘટના હોય, રૂકમણીનું હરણ કરીને લઈ આવ્યો, રિસેપ્શનમાં આવે ક્યાંથી હામાવાળા? પણ વાસ્તવિકતા છે, જુઓ, રૂકમણી પહેલો પ્રેમપત્ર વિશ્વનો લખાણો છે, કૃષ્ણનો લખાણો છે, વિશ્વનો પહેલો પ્રેમપત્ર. ભાગવતથી જૂનો ગ્રંથ તો છે નહીં, ભાગવતથી જૂના ગ્રંથ હોય તેમાં લવ લેટર નથી, પણ મેં તો આખો લેખ લખ્યો છે એના ઉપર. કેવો સરસ સ્માર્ટ લવ લેટર છે! આજના જમાનામાં જાણે લવ લેટર લખવા વેળે પાંચ વાર વાંચવો. પેલા ફકરામાં રૂકમણી પોતાનું વર્ણન કરે છે, બીજામાં પોતે કરેલા સત્કાર્યોનું વર્ણન કરે છે, એટલે રૂપ અને ગુણ બે આવી ગયા. કે ખાલી દેખાવ સારો છે એમ નહીં, અમને આવડે છે કેમ બધું, જીવનમાં મૂલ્યો છે, સંસ્કારે છે, પછી કૃષ્ણના વખાણ કરે છે. એટલે જેને પામવા હોય એને વખાણ તો કરવા પડે ને, પછી તમારે તમારા વખાણ કરી રાખો, થામાં મળે ઉભાતીને જતા રહે, કાને તો પોતાના જ પ્રેમમાં છે, આપણા પ્રેમમાં છે જ નહીં, આ ભલે અરીસામે જોઈને પ્રેમમાં પડે. એટલે કૃષ્ણના વખાણ કરે છે, અને બધા વખાણ પૂરા થઈ ગયા પછી રસ આમ કૃષ્ણને પડવા માંડે એવું લાગે કે આટલું વાંચીને તો રસ પડશે. પછી ચેલેન્જ આપી દે છે કે હવે સવારે મંદિરે હોઈશ, એટલે હવે લઈ જાજો, આટલા વાગે આવશો તો સમજી જઈશ કે તમને જવાબ આપ્યો. જવાબ લેખિતમાં નથી જોતો, રૂબરૂ આપજો. છે ને સ્માર્ટ લવ લેટર છે, મેં કીધું એમ, પરિણામ લક્ષી લવ લેટર છે, રિઝલ્ટ ઓરિયન્ટેડ. મરીશ સાહેબ અમારે કહી ગયા ફક્ત એક ટકો જોઈએ મોહબ્બતમાં, બાકીના 99 ખર્ચીના હિંમતમાં. લોકોને ઈદ નથી થતી, મોહબ્બત તો હવારથી હાથ લગીમાં ચાર પાંચ વાર થાય છે ઘણાને, તો હિંમત નથી થતી પૂછવાની. રૂકમણી હિંમત કરીને લખી નાખો તો જુઓ પટલાણી થઈ ગયા, હિંમતનો સવાલ છે, લખો. પણ મેં કીધું એમ સેટ થતું હતું, બંને પાત્રો એકબીજા સાથે સેટ થાય એમ હતા, યોગ્ય હતા, એકબીજાને અનુકૂળ હતા, ટ્યુનિંગ આવે એમ હતું. તો કૃષ્ણ પહોંચી ગયા, લઈ આવ્યા, પણ હરણ કરીને લઈ આવ્યા, સાળાને મારીને લઈ આવ્યા, મારીને એટલે આમ જીવથી મારીને નહીં પણ મારામારી કરીને, એટલે રિસેપ્શનનો તો સવાલ છે નહીં. ભાગવતમાં તો એક એવો પ્રસંગ છે, તમે બધા વિદ્વાનો બેઠા છે એમને પૂછજો, કે કૃષ્ણ એકવાર રૂકમણીને ચીડવે છે કે મારા જેવા ગોવાળિયા હું જોઈને લગ્ન કર્યા એમ, તમને તો ઘણા મારાથી હારા મળત. અને રૂકમણી આમ ખીજાઈ જાય છે અને ગુસ્સાથી લાલ ચોળ મોઠું થઈ જાય છે, અને કૃષ્ણ એના ખોળામાં માથું નાખીને એમ કહે છે કે પોતાના પતિની નિંદા સાંભળીને પત્નીનું મોં ગુસ્સાથી લાલચોળ થઈ જાય એ દ્રશ્ય જોવાનો આનંદ પતિ માટે સંસારનો શ્રેષ્ઠ આનંદ છે. પણ મુદ્દો એ છે કે ઢંગના જે લોકોને આવા ફરિયાદ હોય ને, 3 વર્ષે ફરિયાદ જાગે કે મારું રિસેપ્શન હરખું નહોતું કર્યું, એનો હોલ બરાબર નહોતો, ખાવા પીવાની આઈટમ બરાબર સિલેક્ટ નહોતી કરી, એ માણસ વીતી ગયા પછી પાછા થોડી પાછી આમ કે પાછી કંઈક હવે ગમે એમ કરો ઓકી નાખો, નવેસરથી તમને ખવડાવવું છે. જે વીત ગઈ સો બાત ગઈ, કૃષ્ણના જીવનનો આ સિદ્ધાંત છે. જો વીત ગઈ સો બાત ગઈ, અમિતાભ બચ્ચનના બાપની કવિતા છે, જીવનમાં એક સિતારા થા, માના બહુત પ્યારા થા, જો છૂટ ગયા તો છૂટ ગયા, દેખો ઈ સંબર કો દેખો, ઉસકે કિતને તારે ટૂટે, અંબર કપ શોક મનાતા હૈ. આકાશમાં કેટલા તારાઓ છે, કેટલા જાય છે, કેટલા આવે છે, આકાશ રડે છે એના માટે. જો બીત ગઈ સો બાત ગઈ, જે વીતી ગયું એના ભૂતકાળમાં કૃષ્ણ જીવતા નથી, કૃષ્ણ વર્તમાનમાં જ જીવે છે. ભવિષ્યના ખોટા સપનાઓમાં જીવતા નથી, ભૂતકાળના ખોટા અફસોસમાં જીવતા નથી, વર્તમાનની આ ક્ષણના આનંદમાં જીવે છે. એ પ્રેમ કરવામાં મળતો હોય તો ગીત ગોવિંદ વાંચો, એની પ્રેયસીના ચુંબનમાં પણ એને આનંદ મળે છે, એ ક્ષણ એ છે. અને જ યુદ્ધની અંદર એમ કે રણટંકારમાં પણ એને આનંદ મળે છે,
જે ક્ષણે જે આનંદ જીવવાનો હોય એ આનંદ કૃષ્ણ જીવી લે છે, વર્તમાનનો આનંદ. તો આખી યાત્રા તમે જુઓ, તમને એમ થાય કે હવે તો સેટ છે ને, રૂકમણી આવી ગયા. તો વળી પાછો કોક એમ કે આ મણી ચોરાઈ ગયો, સત્રાજીત યાદવના મણીનું યાળ આળ કૃષ્ણમાંથી આવે. કૃષ્ણએ ગોતવા, પોતે ચોર્યો નથી પણ સાબિત કરવા માટે હું ચોર નથી એટલે ગોતવા જવું પડે, એમાં જમવું અને લડવું પડે, એટલે બે પત્ની આમ મળે. પાછી સત્યભામન જેમ વતી સીધી રીતે કેવું છું ને, રિસેપ્શનનો વારો જ નથી આવતો આમાં. ડાયા ડમરા બે જણા લગ્ન કર્યા હોય એવો ક્યાં વારો જ આવે છે? સાહસમાં, પરાક્રમમાં, લડવામાં, ઝઝૂમવામાં, સંઘર્ષ કરવામાં. કોકે તમારી સામે આક્ષેપ કર્યો, રામને કૃષ્ણમ ફરક છે, રામની સામે આક્ષેપ થયો તો રામ ચૂપચાપ એમ કે ભાઈ આપણે પ્રજાની સામે કંઈ માથાકૂટ ન કરાય, આપણે મર્યાદામાં રહેવાય, આપણે સિદ્ધાંતમાં રહેવાય. કૃષ્ણ જરાક તોફાની છે. કૃષ્ણ કહે કે આક્ષેપ કરે સાંભળી થોડા લેવાય, આક્ષેપ કરે ને માથામાં જઈને મણી ફટકારવું આપણે, પણ એમ કે એકવાર પૂરું તો કરવું છે એમ કે ચેપ્ટરને. પણ તમે આખો ગ્રાફ જુઓ ને મિત્રો, યુદ્ધ લડે છે, પોતાના માટે નથી લડ્યા, નરકાસુર સામે લડ્યા સ્ત્રીઓને છોડાવવા માટે, જરાસંઘ સામે લડ્યા એની જોહુકમી એનો અન્યાય દૂર કરવા માટે, જ્યાં જ્યાં લડ્યા છે પોતાના વિસ્તાર કરવા માટે, પોતાનો ઝંડો નાખવા માટે નથી લડ્યા, બીજાઓ માટે લડ્યા છે, પ્રદુખ ભંજન તરીકે લડ્યા છે. અને ક્યારેય એના જીવનમાં સંઘર્ષની સમાપ્તિ જ નથી થઈ. જે માણસ, સ્ત્રી કે પુરુષ, નાનો કે મોટો, એમ વિચારે ને કે હાશ હવે જીવનમાં કોઈ સંઘર્ષ નથી, કોઈ પડકાર નથી, કોઈ પરાક્રમની ચિંતા નથી, હવે આપણે શાંતિથી બેસવાનું છે, સમજી લેજો તમે દુનિયાની સૌથી મોટી ભૂલ કરો છો. મેક્સિકન ભાષામાં એવી એક કહેવત છે કે ઇફ યુ વોન્ટ ટુ મેક ગોડ લાફ ટેલ હિમ યોર પ્લાન્સ. તમારે ઈશ્વરને ખડખડાટ હસતા જોવા હોય ને તો તમારી યોજના હોય ને કયો. એટલે ઈશ્વર કહેશે કે બેટા જોઈ લે હવે તું તારે. ત્યારે આમ વખત પિક્ચર એક બનાવ્યું હતું જૂનું, બલરાજ સાનીનું, કામ પાલટી હોય છે ને ધબધબાટી હાલતી હોય છે ને, એક ધડાકે અર્થક્વેક આવે છે, એક ભૂકંપનો આંચકો આવે છે, 30 સેકન્ડમાં તો આખો પરિવારનો માળો વિખાઈ જાય છે, હળંગે હળંગ. આટલી વાર લાગે ભગવાનને તમારા પ્લાનને ઠોકર મારતા. તમારે ભગવાનને હસતા જવો હોય ને તો તમારી યોજનાઓ કયો, કે ભગવાન કાલે હું આમ કરીશ. એટલે ભગવાન કે કાલ તો પડવા દે, હજી સવાર તો થવા દે, તને ઝાડા નો થઈ જાય જોજે, ઘરની બહાર નીકળીશ તો કરીશ ને. તો કૃષ્ણના જીવનની અંદર જે શીખવાનું છે એ છે કે સંઘર્ષની સમાપ્તિ નથી, સતત સંઘર્ષ એનું નામ જ જીવન છે. કૃષ્ણ નિરંતર સંઘર્ષમાં છે, પોતાના ફઈના દીકરાઓ માટે. બધું સેટ થઈ ગયું, છોકરાઓ આવી ગયા, આનંદ મંગળ થઈ ગયો, દ્વારકાની અંદર બેઠા બેઠા જળક્રીડાઓ કરવાની હતી, પાર્ટીઓ કરવાની હતી, એવો માહોલ આવી ગયો. ત્યાં વળી આ લોકો આવ્યા, પાંડવો બધા, અમને મદદ કરો. એટલે એમાં જીવનના કેટલાક વર્ષો કૃષ્ણએ ખર્ચી દીધા, પાંડવોને સતત મદદની જરૂર પડતી જ હતી, છેક સુધી પડી. કુરુક્ષેત્રના યુદ્ધમાં મહાભારતમાં લખાયેલું છે, અર્જુન ને યુધિષ્ઠિર હામામાં આવી ગયા હતા, છેલ્લી વાત છે. પછી પ્રશ્નોત્તરી આપણે લેવાની છે ને, જે બાકીનો કાર્યક્રમ કરવાનો છે. પણ કુરુક્ષેત્રના યુદ્ધમાં સામસામા અર્જુન ને યુધિષ્ઠિર આવી ગયા હતા, ખબર છે? મહાભારતમાં પ્રસંગ છે. કૃષ્ણની સ્માર્ટનેસ એટલે પોલિટિકલ લીડર એ કૃષ્ણથી ઊંચો તમને મળે નહીં જગતમાં. અર્જુને એવી પ્રતિજ્ઞા લીધી હતી કે ગાંડીવનું અપમાન કરીને મારી નાખવા. યુધિષ્ઠિર છે એને કર્ણએ જીવતા જવા દીધા, કુંતીને આપેલા વચનને કારણે. પણ કર્ણના ટાર્ગેટ ઉપર યુધિષ્ઠિર હતા. યુધિષ્ઠિરનું અપમાન જેવું લાગ્યું કે હું કે કર્ણના ભીખમાં એમ કે જીવન મળ્યું મને, કર્ણએ મારી સામે તીર તાયકું જવા દીધો મને જીવતો. એટલે યુધિષ્ઠિર આવીને અર્જુનને કીધું કે તારું ગાંડી હું કામનું જો આ કર્ણને મારી નથી શકતું તો. એટલે અર્જુન ઊભો થઈ ગયો. અર્જુન કોપીબુક સ્ટાઇલવાળો હતો, ગાંડી અવળી બીજી વિચાર જ નહીં કરવાનો. એટલે અર્જુન ઉભો થઈને કીધું ગાંડીવનું જ અપમાન કરે ને જીવ તો મારી નાખો, એ આપણી પ્રતિજ્ઞા છે, એટલે હવે તમે મરવા માટે તૈયાર થઈ જાઓ. હવે યુધિષ્ઠિરને અર્જુન મારી નાખે તો મહાભારતનું યુદ્ધ વધે જવું પાછું. તાત્કાલિક કૃષ્ણને બોલાવવામાં આવ્યા, એટલે કૃષ્ણએ મામલો જાણ્યો, એટલે કૃષ્ણને ખબર પડી ગઈ કે આ મૂળ કંઈ છે નહીં મામલો, પણ હવે આમાં હામહામી ટણીમાં જોર પકડાઈ ગયું છે બે પક્ષે. એટલે કૃષ્ણે અર્જુનને કીધું કે બરાબર છે, અર્જુન કે મારી પ્રતિજ્ઞા હું છોડું જ નહીં, આ પ્રતિજ્ઞા હું છોડું જ નહીં ને એવી જીતમાં તો બીજું ઘણું છૂટી જાય પણ પ્રતિજ્ઞા ન છૂટે આળી. એટલે કૃષ્ણ આવી માથાકૂટમાં કોઈથી પડતા જ નથી, જોજો. એ તો સમય પડતો એમ, જેમ સમય બદલાય એમ આપણે બદલાઈ જવાનું, વાંધો નહીં. અમારે વડીલ બાધા લેતા, હું નાનો હતો ત્યારે મેં જોયેલું છે કે લાડુની બાધા હોય પછી જમવામાં લાડુ આવે ને સુગંધના નાકમાં જાય બહુ મજા આવે કે હા લાડુ આજે બહુ સારા બન્યા છે. એટલે પછી હું બાજુમાં એકવાર જમવા બેઠો તો મેં જોયું તો આમાં હાથમાં પાણી લઈ લોટામાંથી અને આમ લાડુની ફરતું કે બાધા મારી માં આજનો દી લાડુ ઉપરથી ઉતરીને દાળ ઉપર જા.
એટલે આજે લાડુ ખાઈ લીધા, આજે દાળ નહીં બધા, નથી દાળ ઉપર બધા, કાલથી પછી લાડુ ને બધા ચાલુ, આજે લાડુ ખાઈ લીધા પછી એમ. એટલે કૃષ્ણનું આવું છે, આપદ ધર્મ છે, સગવડીયો સિદ્ધાંત છે કે ભાઈ આપણે સિદ્ધાંતને માટે ભીષ્મની જેમ ખપી જવું, આખું ખાનદાન ખપી ગયું ભીષ્મનું, એક પ્રતિજ્ઞા લઈ લીધી અમે તો, એના કરતાં પ્રતિજ્ઞાને ખપી દેવી જેવી સારી, ખાનદાન ખપી જાય એના બદલે. એટલે કૃષ્ણ અર્જુનને એમ કહે છે, કાંઈ વાંધો નહીં, વડીલોનો આપણાથી મોટા હોય એનો અપમાન કરો ને તમે, એનો વધ કર્યા બરાબર છે, એટલે તમે યુધિષ્ઠિરનું અપમાન કરી નાખો બોલીને, એટલે એનો વધ થઈ ગયો, એના માટે ગાંડી વાતમાં લેવાની જરૂર નથી. એટલે અર્જુન યુધિષ્ઠિરને બોલવા માંડ્યો જેમ તેમ, કે આ તમારા કારણે અમે બધા હેરાન થયા, લડવો હું, બધે લડવા માટે હું જ આગળ આવું, અને દર વખતે નિર્ણય લઈને તમે બધું મારું લડવાનું ફોક કરી દો, દ્રૌપદીને જીતી તો હું, ત્યાંથી શરૂ કર્યું અર્જુન, આખું લિસ્ટ છે મહાભારતમાં, કે આખું ઇન્દ્રપ્રસ્થ બનાવ્યા પછી છેલ્લે એમ કે અમે બધા ભાઈઓ મહેનત કરી કરીને મરી ગયા, તમે જુગાર રમીને આપી દીધું આખું ઇન્દ્રપ્રસ્થ, તમારા કારણે વનવાસ મળ્યો. હવે યુધિષ્ઠિર તો બહુ ઇમોશનલ હતા, પાછા સેન્સિટિવ હતા, રોવા માંડ્યા. એ કે મારા ભાઈઓને જો મારા ઉપર આટલો બધો ભરોસો જ ન હોય તો મારે જીવી શું કરવું, જો હું આપઘાત કરું. એટલે પાછા કૃષ્ણને બોલાવ્યા કે હવે ઓલા આપઘાત કરવાની વાત કરે છે, એટલે મારવાની વાત બંધ કરી. તો એટલે કૃષ્ણ વળી પાછા દોડતા દોડતા ગયા, એટલે કૃષ્ણ યુધિષ્ઠિરને કહે કે જો એમ કે શાસ્ત્રોમાં એવું કીધું છે, કોઈ માણસ છે એ પોતે જ પોતાના બહુ વખાણ કરવા માંડે ને, કે મારા જેવું કોઈ નહીં, હું તો શ્રેષ્ઠ ના અંતેન, તો એ આત્મહત્યા બરાબર છે, એટલે તમે તમારા વખાણ ચાલુ કરજો. હાલ એના માટે કંઈ અગ્નિ પ્રગટાવીને બળી મરવાની જરૂર નથી. તમે વિચાર તો કરો સાહેબ, એક તો પોતે યુદ્ધમાં કંઈ ભાગ નહીં લેવાનો, યુદ્ધમાં મેં કીધું એમ પોતે એક પ્લોટ નહીં લેવાનો, હસ્તિનાપુર સ્ટેટમાં પારકું યુદ્ધ લડી દેવાનું, એમાં હવાર બપોર હાં જવા 10 પ્રશ્નો આવે, નિરાતની નીંદર કોઈ લેવાનો, તે બધે ઊંઘાડે ઉગતા હોય ત્યાંથી ઉઠાડીને લઈ જાય કે હવે આને સેટ કરજો. ઓલો અર્જુન પ્રતિજ્ઞા લઈને બે કે હું જયદ્રથને મારીને જ પૂરું કરું, એટલે હવે એને વાદળું વાડું લઈ આવી દેવાનું સુરતની આડે. આ જેટલા માથાકૂટ બીજા સર્જીને ઊભા રહે, પછી કૃષ્ણ સોલ્યુશન માટે આવવાનું દરેક જગ્યાએ. અભિમન્યુ ના પાડી હતી તો અભિમન્યુ ધસી ગયો, એટલે સોલ્યુશન પાછું એ લઈ આવી દેવાનું. તમે વિચારો દરેક જગ્યાએ, અને આ બધું જ સહન કૃષ્ણે કર્યું છે. ગાંધારીનો શાપ બધાને, દરેક વ્યક્તિઓને, કોણે કૃષ્ણને કહી જાય, બધું જ એને સાંભળ્યું છે. આખું યુદ્ધ પૂરું થઈ ગયું પછી તમે એમ માનો કે હવે નિરાતનો શ્વાસ મળ્યો. ક્યાં નિરાતનો શ્વાસ લીધો? પૌત્ર પ્રેમમાં પડ્યો, અનિરુદ્ધ ઉષાના પ્રેમમાં પડ્યો, બાણાસુરની દીકરીના, શિવની અમે લડવું પડ્યું જાતિ જિંદગીએ. એમ કૃષ્ણ પ્રેમના ઈશ્વર છે કે એમ વાંધો નહીં, પ્રેમના ખાતર લડી લેવામાં વાંધો નહીં, આપણે લડ્યા તો આપણા છોકરાઓને થોડી ના પડાય. છોકરાઓ માટે દાદા લડી દીધું, તમે જુઓ આવા દાદા તમને ન મળે ક્યાંય. આવા દાદા મળે, દીકરો આવીને કે મેં પાત્ર પસંદ કરી લીધું છે, પણ પાત્રના બાપુજી છે એ બહુ આકરે પાણીએ છે, એટલે દાદા કે કંઈ વાંધો નહીં, તું તારે લઈને હાલતો થઈ જાવ, હું છું દાદા તારા બાપુજી છે એમ કે આપણે બાણાસુરની સામે લડીને બતાવ્યું, શિવની સામે લડીને બતાવ્યું કે એમ થોડું હાલે, મારા પૌત્રને પ્રેમ થઈ ગયો, તમે ના અડાવો. અને ઉષા જો પુત્રવધુ તરીકે આવ્યા ને અહીં, તો ઉષા છે નટરાજને ત્યાં મોટા થયેલા, નૃત્યના દેવતાને ત્યાં એ સ્ટેપ લઈને આવ્યા હતા નૃત્યના, એણે દ્વારકામાં બધી ગુજરાતણોને શીખવાડ્યા, એમાંથી તો આપણો ગરબો આવ્યો. એટલે તમને નવાઈ નથી લાગતી ગરબામાં માતાજી ભેગા કૃષ્ણ ક્યાંથી આવી ગયા? રાસલીલા કૃષ્ણ રચતા, હવે દેવી ભાગવતમાં ક્યાંય ગરબા લેવાની વાત જ નથી. એ સંયોજન છે ને, એ ફ્યુઝન કૃષ્ણએ કર્યું છે, માતાજીની પૂજા ને ભેગો ગરબો લેવાનો. રાસ કૃષ્ણને આવડતો, એમાં પુત્રવધુ ઉષાએ નૃત્યના સ્ટેપ ભેળવા, સ્ત્રીઓના, પાર્વતીની શિષ્યા હતી. એટલે કૃષ્ણ ન હોત ને ગુજરાતમાં તો ગરબો ન હોત આપણી પાસે, રાસ ન હોત આપણી પાસે. પણ વાત એ છે મિત્રો કે આ બધું જ સંઘર્ષ નિરંતર છે, સનાતન છે બધું જ. જીવનમાં જેને પ્રેમ કર્યો એ પાત્રો છોડી દેવા પડે, બે પત્નીઓ વચ્ચે માથાકૂટ થાય તો એમાંય વચ્ચે પડવું પડે, બે મિત્રો વચ્ચે માથાકૂટ થાય એમાં વચ્ચે પડવું પડે, સુદામાને મદદ કરો, યુધિષ્ઠિરને મદદ કરો, અર્જુનને મદદ કરો, સુભદ્રાને અર્જુન સાથે પરણાવી દો, ભગવદ્ ગીતા સંભળાવો આખે આખી, આખી ગીતા સાંભળ્યા પછી પાછો અર્જુન એમ કે બધું ભૂલી ગયો, હજી ફરીથી સંભળાવો વન્સ મોર, તો અનુગીતા સંભળાવવી પડે. બધું જ કર્યા પછી પણ છેલ્લે યાદવા સ્થળે જોવી પડે, જે બધાને એક કરવા માટે, સુખી કરવા માટે ભોગ આપ્યો. મેં કહ્યું ને કૃષ્ણ પાસે ઓશિકું નથી જ્યાં માથું મૂકીને રોઈ શકે, હળવા થઈ શકે. કૃષ્ણ કોને ખભે માથું મૂકીને રોવા જાય? અર્જુન વિષાદ યોગની તો બહુ ચર્ચા થઈ, કૃષ્ણ વિષાદ યોગનું શું? કૃષ્ણને એમ થાય કે આજે થાકી ગયો, હવે બધાના પ્રશ્નો ઉકેલતા ઉકેલતા 2 મિનિટ નિંદર કરવી છે, કોની પાસે જઈને કોના ખોળામાં માથું મૂકે? એને એકલા જ પોતાની પીડાનો રસ્તો ગોતવો પડે, એકલા જ વાંસળી વગાડવી પડે, એકલા જ ચિંતન કરવું પડે. જાહેર જીવનમાં મહાન બનવાનો સાહેબ આ ટેક્સ છે.
જાહેર જીવનમાં તમે બહુ મહાન બનો ને પછી તમને રડવાનો મોકો ન આપે લોકો. તમારે રડવા માટે નહીં, કારણ કે લોકો કે ગાંધીજીથી થોડું લડાય, ગાંધીજીથી લડાય જ નહીં. ગાંધીજી તો આપણા રાષ્ટ્રપિતા, આપણા બાપુ. ગાંધીજી દુઃખમાં એ ના હોય એટલે ગાંધીજી વસ્તુ મોટું જ રાખવું પડે. વિચારજો, તમને મોકો જ ન મળે, દુઃખી થવાનો મોકો જ ન મળે. કૃષ્ણ બધું પચાવી ગયા છે, જીવનનું તમામ ઝેર, તમામ સંઘર્ષ. પણ છેક સુધી એક જીવન મૃત્યુ જન્મ જેલમાં ને મૃત્યુ પારધીના તીરથી, કોઈ ડ્રામેટિક મૃત્યુ નહીં. દુર્યોધનને મળ્યું, દ્રોણને મળ્યું, ભીષ્મને મળ્યું, કર્ણને મળ્યું, એવું યોદ્ધાનું મૃત્યુ નહીં. બેઠા હતા ભૂલથી તીર લાગી ગયું ને ગુજરી ગયા, નિર્માણ કરી લીધું, સમાપ્તિ કરી લીધી લીલાની. પણ જે શીખવાનું છે ને મિત્રો, આખી યાત્રામાંથી એટલું જ શીખવાનું છે કે જીવનમાં તમે એવી તૈયારી રાખો કે હું ગમે તેટલું દુઃખ મળે, ગમે તેટલા પડકાર મળે, હું ઝઝૂમીશ, હું મુકાબલો કરીશ, શ્રેષ્ઠ પ્રયત્નો કરીશ, મારા વિચારને મજબૂત કરીશ, મારી શરીરને મજબૂત કરીશ, પ્રેમ આપતો રહીશ, સુખ આપતો રહીશ. પણ મારું દુઃખ કોઈને બહુ બતાવીશ નહીં, મારા દુઃખે કોઈને બહુ દુઃખી નહીં કરું. રોવામાં લોકો તમારી ભેગા નથી આવતા, હસવામાં બધા લોકો તમારી યાદ જોડાઈ જતા હોય છે. તમે કોઈકને ફોન કરીને કહેજો કે આજે બહુ બહુ દુઃખી થઈ ગયો હું ને, પાંચ સાત મિત્રો આવો ને તો હાલો બધા ભેગા થઈને રોએ, તો એ કંઈ નહીં ફરકે, ગાંડો થઈ ગયો લાગે છે. પણ કોકને એમ છો કે આજે બહુ મજા પડી ગઈ ભાઈ, આજે આમ કે આપણને એવોર્ડ મળ્યો, આજે હાલો પાર્ટી રાખી જાઓ બધા, એટલે બધા આમ કે નવ વાગ્યાનો ટાઈમ વિશે આઠ વાગે ગમાવી જાય. દુનિયાને રોવામાં ટેકો નથી આપતા, દુનિયા હસવામાં ટેકો આપે છે, રોવું તમારે એકલા પડે. આખી યાત્રા છે એ જ છે કે જો તમે દુઃખ પચાવી શકો ને સુખ આપી શકો, સંઘર્ષ પચાવી શકો ને પરાક્રમ આપી શકો, તો તમે ઇન્સાનમાંથી કૃષ્ણ નામના ભગવાન થઈ શકો. સીધી સાદી વાત છે, આટલું કરી શકો તો કરી શકો. કૃષ્ણે આ બધું જ જીવનમાં ભોગવ્યું છે અને છતાંય આપ્યું છે એટલું બધું બીજાને, કે લોકોએ એને કેટલા દુઃખ ભોગવા એ યાદ નથી રાખ્યું, પણ લોકોએ એ યાદ રાખ્યું છે કે આપણને આપ્યું કેટલું, આને મોહને આપણને આપ્યું કેટલું, મુરલીધરે આપણને આપ્યું કેટલું. કારણ કે આપવાની વૃત્તિ એણે ભરપૂર રાખી છે, માગવાની વૃત્તિ એકટકો નથી રાખી. કોઈ દી કોઈને જઈને એમ નથી કીધું કે ભાઈ મારી મુશ્કેલીનું શું, બધું જ આપ્યું છે. અને બધું આપી દીધા પછી કૃષ્ણ છે ને લોકશાહી ઈશ્વર છે, દુનિયાભરના તમામ ભગવાનો છે ને એ આજ્ઞા આપીને વાત કરે છે કે આમ જ કરવાનું, કમાન્ડમેન્ટ, આજ્ઞા. આ ગ્રંથમાં લખ્યું એની બહાર જવાય જ નહીં, આ ભગવાને કીધું એનાથી ઉપરવટ તમારાથી કોઈ પડકાર ફેંકાય જ નહીં, એમાં સુધારો થાય જ નહીં. કૃષ્ણ એક જ, મારે એક સેમિનારમાં બોલવાનું હતું અમેરિકામાં, ત્યારે હું બોલેલો કે લોકો એવું કહે છે કે ભારતની અંદર આ પુરાતન પરંપરા, આ પુરાતન પરંપરા, પણ આ જ ભારતનો શ્રેષ્ઠ ગ્રંથ ભગવદ્ ગીતા છે ને, જેમાં બધું છે, મામેક શરણમ વ્રજ છે, ચાતુર્મણ્ય માયા સૃષ્ટા બધું છે. પણ ધારો કે ગાંધીજીને એમ લાગ્યું કે નહીં બરાબર નથી, આ વર્ણ વ્યવસ્થા ખોટી, વિદ્વાનોને લાગ્યું, વ્યાજબી કર્યું, વર્ણ વ્યવસ્થા કાઢી, અસ્પૃશ્યતા કાઢી, યોગ્ય કામ કર્યું, તો આય કોઈ ચિંતા નથી. આ એમ નથી વિચારવાનું કે ભગવાન કહી ગયા તો શું થશે, કારણ કે ભગવાન આખો ગ્રંથ કયા પછી અર્જુનને છેલ્લે જે કહી ગયા છે ને, એ વિશ્વની સૌથી મોટી લોકશાહીઓમાં પણ ક્યાંય નથી એવું કહી ગયા છે, યથેચ્છસી તથા કુરુ. મેં તને બધું જ જ્ઞાન કહ્યું છે, પણ મારું જ્ઞાન માનવું ફરજિયાત નથી, આમાં ફેરફારને અવકાશ છે, આમાં સુધારાને અવકાશ છે, તને મરજી પડે એમ કર, યથેચ્છસી તથા કુરુ. હું શિક્ષકની જેમ તને તૈયાર કરી દઉં, તારા વતી પેપર લખવા નહીં આવું, તને તૈયાર કરી દઉં, પછી તારી મરજી મુજબ તને જેમ ઠીક પડે એમ કર. આવો ઈશ્વર તમને સાહેબ દિવોલીને ગોતવા જાઓ, જગતના કોઈ ઇતિહાસમાં મળે નહીં, કે જે તમને આજ્ઞા નથી આપતો, જે તમને છૂટ આપે છે કે તમને મરજી પડે એમ કરો, તમને આનંદ, તમને એમ લાગે કે આ વાત નત કરવી ન કરો, તમને લાગે પીળું પિત્તંબર હવે નત પહેરવું ન પહેરતા, પેન્ટ પહેરો, જીન્સ પહેરો, જાઓ મજા કરો. હૃદયમાં તમે કૃષ્ણને રાખો એટલું ઘણું છે, કપડામાં ન રાખો ચાલશે. રોજ તમે ગોખલાના કૃષ્ણની સામે માથું નહીં જમાવો તો ચાલશે, પણ કૃષ્ણ જે કામ માટે ખપી ગયા, સત્ય, ન્યાય, ધર્મ, પ્રેમ, નીતિ, પરોપકાર, આના માટે તમે જીવ આપશો તો આપોઆપ તમારા નમસ્કાર કૃષ્ણને પહોંચશે. તમારી બધાની સાથે સરસ પૂરા બે કલાકની એક કૃષ્ણ યાત્રા આપણી સંપન્ન થઈ, મને બહુ આનંદ છે, મને બહુ હરખ છે. કૃષ્ણને તો એક અર્જુન મળેલો પોતાની વાત સાંભળવા માટે, એને માંડ માંડ સાંભળેલી, કેટલાય સવાલ પૂછેલા નહોતા સમજાણા ત્યારે, અને 10 સવાલ પૂછ્યા પછી માંડ માંડ કન્વિન્સ થયો કે આના સાચી વાત છે. પણ મને આનંદ એ થયો કે આજે આપ બધા આટલા પ્રેમથી, મને એમ હતું કે આટલું લાંબુ ચલાવું બધા ટકશે, પણ બધા અહીં ચેતેશ્વર પૂજારાના વારસદારો છે,
વિકેટ ઉપર ચોટી ગયા બધા, પણ બધા એક ધારા બેઠા, નાની મોટી ઉંમરના તમામ મિત્રો બેઠા, અને આ બધાએ સરસ પ્રવાસ કર્યો. એટલે હું તો કૃષ્ણ થવાની લાયકાત ધરાવતો નથી, પણ આપ બધા અર્જુન છો એવું તો હું વટથી ને હકથી કહી શકું કે જે કૃષ્ણ વિશેની વાત સતત બે કલાક બેસીને સાંભળી શકે છે. ખૂબ આનંદ થયો આપ સૌને મારા બધાના. જય શ્રી કૃષ્ણ.